नमस्ते विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आज आपणे अभ्यास करीशुं धोरण 4 विषय छे आसपास स्वाध्याय पोथीनी अंदर। विद्यार्थी मित्रों, आपणे सौ ચોપડીની અંદર પ્રકરણ 6 રિયાની મુસાફરીનો અભ્યાસ કર્યો ને, તો આજે સ્વાધ્યાય પોથીની અંદર અભ્યાસ કરીશું। તો પહેલો પ્રશ્ન છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેના ક્રમશ અક્ષરની પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખવાનો છે। તો પહેલો પ્રશ્ન છે કે રિયાના પિતાએ શેની ટિકિટનું બુકિંગ કરાવ્યું હતું, તો બસની, રેલવેની, વિમાનની કે ફિલ્મની? તો શું આવશે? રેલવેની। તો આપણે અહીંયા કરીશું બ। કચ્છ જિલ્લાના મુખ્ય મથકનું નામ શું છે? તો કચ્છ જિલ્લાનું મુખ્ય મથક મેં તમને કીધું હતું ને, તો શું છે? ભુજ છે। તો અહીંયા આપણે ક કર્યો। રિયા જે ટ્રેનમાં મુસાફરી કરવાની હતી તેનું નામ શું હતું? તો કચ્છ એક્સપ્રેસ। તો અહીંયા કચ્છ એક્સપ્રેસ આપણે ડ કર્યો। ટ્રેનમાં ટિકિટ તપાસવા કોણ હોય છે? તો ટિકિટ ચેકર હોય છે। મીઠું પકવે તેને શું કહે? તો એને અગરિયા કહેવાય, અગરિયા। ત્યાર પછી કયા પુલને કચ્છનું પ્રવેશદ્વાર કહેવામાં આવે છે? તો કયા પુલને કહેવાય છે? તો સુરજબારી પુલને। અમદાવાદથી ટ્રેન ઉપડ્યા બાદ રિયા, હમ્યાંશ અને ફિયોના કઈ રમત રમતા હતા? તો સાપ સીડી રમતા હતા। હવે રિયાની મુસાફરી ખાલી જગ્યા સ્ટેશનથી શરૂ થઈ, તો ગાંધીધામ। સાપ સીડીની રમત સોના વડે રમાય? તો પાસા વડે। રિયાની ટ્રેન ખાલી જગ્યા શહેરથી ગાંધીધામ આવી, તો ભુજથી ગાંધીધામ આવી। રિયાનું કુટુંબ ટ્રેનમાં મુસાફરી કરી વાપી જવાનું હતું। ગાંધીધામ રેલવે સ્ટેશન પછી શામખિયાળી જંકશન આવ્યું। અગરિયાઓ મીઠાની અગર બનાવીને મીઠું પકવે છે। સુરજબારી પુલને કચ્છનું પ્રવેશદ્વાર કહેવામાં આવે છે। ભીઓના પાસેથી રિયાએ વાર્તાની ચોપડી લીધી। હવે ખરા ખોટા? તો રિયા ટ્રેનની મુસાફરીમાં સુરત જવાની હતી, તો ખોટું, કારણ કે વાપી જવાની હતી। તો જિયા મુસાફરીના 2 દિવસ અગાઉ બીમાર થઈ ગઈ, તો સાચું। જિયાએ પ્રવાસની વિગત લખી લાવવા રિયાને કહ્યું, તો સાચું। તો વિદ્યાર્થી મિત્રો, એવી રીતે ખરા ખોટા લખવાના છે। પછી પ્રશ્ન 4, બંધ બેસતા જોડકા રચો। એટલે કે હવે જે બંધ બેસતા હોય ને એ ક્રમ અહીંયા લખવાનો છે। રિયા છે, તો રિયા શું છે? અગરિયા છે, કચ્છનું પ્રવેશદ્વાર, જિયાની સખી, કચ્છનું જિલ્લાનું મથક કે કચ્છનું મોટું રણ? તો શું છે? જિયાની સખી। તો અહીંયા લખ્યું, એવી રીતે તમારે આ લખવાનું છે। ભુજ છે, તો શું છે? કચ્છ જિલ્લાનું મુખ્ય મથક છે। પ્રશ્ન 5 છે, એ લખવાના છે, 1-2 વાક્યમાં ઉત્તર આપો। તમે કયા કયા વાનમાં મુસાફરી કરી છે? તો જે વાનમાં મુસાફરી કરી હોય ને એમાં તમારે લખવાનું। તમે ક્યારે ટ્રેનની મુસાફરી કરી છે? જો હા, તો ક્યાંથી ક્યાં સુધી? તો મેં તમને કીધું હતું ને, તમે ટ્રેનની મુસાફરી કરી હોય તો જ્યાંથી જ્યાં સુધીની હોય ત્યાં લખવાનું। જિયાનું કુટુંબ ક્યાં ફરવા જવાનું હતું? તો જિયાનું કુટુંબ દમણ ફરવા જવાનું હતું। જિયાએ રિયાને પ્રવાસની મુસાફરીને યાદગીરી માટે શું કહ્યું? તો જિયાએ કહ્યું ને કે મુસાફરી તું એક ડાયરી બનાવજે અને મોબાઈલમાં ફોટા અને વિડીયો લેજે। રિયાનું કુટુંબ રેલવે સ્ટેશન કેવી રીતે ગયું? તો રેલવે સ્ટેશન રિક્ષામાં બેસીને ગયું। ટ્રેનમાં કાળો કોટ, સફેદ પેન્ટ અને માથે ખાસ પ્રકારની ટોપી પહેરેલ વ્યક્તિ કોણ હોય છે? તો તે ટિકિટ ચેકર હોય છે અને તે બધાની ટિકિટ તપાસે છે। હવે કયા રેલવે સ્ટેશન જંકશન કહેવાય છે? તો જે રેલવે સ્ટેશનથી આગળ જવા માટે 2 કે તેથી વધારે રેલવે માર્ગ છૂટા પડતા હોય તેવા રેલવે સ્ટેશનને જંકશન કહેવાય છે। સુરજબારી પુલને બીજા કયા નામે ઓળખાય છે? તો કચ્છના પ્રવેશદ્વાર તરીકે ઓળખાય છે। રિયાએ ગાંધીધામથી અમદાવાદ વચ્ચે કયા કયા રેલવે સ્ટેશન જોયા? તો કયા કયા જોયા? તો અમદાવાદથી વચ્ચે સામખિયાળી જંકશન, અમદાવાદ નડિયા સ્ટેશન જોયા। સામખિયાળી જંકશનથી કયા 2 જતા રેલમાર્ગ છૂટા થાય છે? તો એક તો અમદાવાદથી અમદાવાદ તરફ અને બીજો પાલનપુર જાય છે। કચ્છની નજીકમાં કોઈ દરિયો છે તો ખરો? તો કયો હોય? તો કયો? તો હા, કચ્છની નજીકમાં દરિયો છે, તેનું નામ છે કચ્છનો અખાત। હવે દરિયાના પપ્પાએ ટ્રેનના ડબ્બામાં શાંતિથી ચડવા માટે કેમ કહ્યું હશે? તો ટ્રેન જ્યારે પ્લેટફોર્મ પર આવે ત્યારે ટ્રેનના ડબ્બાઓ દરવાજેથી લોકો ચડતા ઉતરતા ખૂબ જ ધક્કા મૂકીથી ચડતા હોય છે, તો ટ્રેન આ સ્ટેશન પર 15-20 મિનિટ સુધી રોકાવાની હતી, માટે તેમણે નિરાંતે ચડવાનું કહ્યું। તમે મુસાફરી કરતી વખતે ટિકિટ તપાસનારને કેવી રીતે ઓળખશો? તો ટ્રેનમાં મુસાફરીની ટિકિટ તપાસવા માટે ટિકિટ ચેકર હોય છે, તેઓ કાળા રંગનો કોટ, સફેદ પેન્ટ અને માથે ખાસ પ્રકારની ટોપી પહેરે છે અને ડબ્બાના દરેક મુસાફર પાસેથી ટિકિટ માંગીને ચકાસે છે।
ટિકિટ વગર મુસાફરી કરનાર પાસેથી દંડ વસૂલે છે. આમ ટિકિટ તપાસનારના ગણવેશ અને તેમની ઓળખ માટે રેલવે તરફથી મળેલ બિલ્લા પરથી આપણે તેમને ઓળખી શકીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ટ્રેનમાં કઈ કઈ સગવડો હોય છે? તો ટ્રેનમાં કોમન ડબ્બા, એસી કોચ, કોમન ડબ્બામાં બેઠક વ્યવસ્થા, ટોયલેટ, વોશ બેસિન, પંખા અને શટરવાળી બારી હોય છે. અને સેકન્ડ એસી અને ફર્સ્ટ એસીમાં બેઠકો સારી, વધુ સગવડો અને ગીચતા ઓછી હોય છે. વળી દરેક ડબ્બે સગવડ પૂરી પાડવામાં અટેન્ડન્ટ હોય છે. કોમન ડબ્બામાં બેઠક ઉપરાંત ઊભા ઊભા પણ મુસાફરી થઈ શકે છે. રિયાએ ચાલુ ટ્રેને અમદાવાદમાં શું શું જોયું? તો રિયાએ ચાલુ ટ્રેનના ચારે બાજુ રોશનીથી સુંદર લાગતું અમદાવાદ શહેર, બહુમાળી મકાનો, વાહનોની અવર જવર, સડક માર્ગના પુલ, ફાટકવાળા માર્ગ વગેરે જોયા. અમદાવાદના પ્લેટફોર્મ પર રિયાએ શું જોયું? તો અમદાવાદના પ્લેટફોર્મ પર રિયાએ વિવિધ વસ્તુઓના સ્ટોલ, વસ્તુઓ વેચનારા ફેરિયાઓ, મુસાફરો, લાલ રંગના કપડાવાળા માણસો જેમને કુલી કહેવામાં આવે છે, રેલવે સ્ટાફ અને ઘણી બધી ટ્રેનને આવતી જતી જોઈ. ટ્રેનમાં મુસાફરી દરમિયાન પડતી અગવડો જણાવો. તો ટ્રેનમાં મુસાફરી દરમિયાન ચડતી વખતે અને ઉતરતી વખતે ધક્કા મૂકી અનુભવાય છે. ટ્રેનમાં કેટલીકવાર જગ્યા ન મળતા ઊભા રહી મુસાફરી કરવી પડે છે. મુસાફરીની અવર જવરના લીધે રાત્રિ મુસાફરી કરવાની હોય તો ઊંઘ આવતી નથી. સુરજબારી પુલ બનાવવાથી શું ફાયદો થયો? તો સુરજબારી પુલ ન હોત તો ત્યારે કચ્છથી અમદાવાદ તરફ જતી બધી જ ટ્રેનો વાયા પાલનપુર થઈને અમદાવાદ જતી, પરંતુ સુરજબારી પુલ બનવાથી સીધું જ અમદાવાદ આવી જવાય છે. રિયા અને ફિયોની દોસ્તી કેવી રીતે થઈ? તો રિયા અને ફિયોના એક જ ડબ્બામાં મુસાફરી કરતા હતા. રિયાને ઊંઘ આવતી ન હતી અને ફિયાનાને પણ ઊંઘ આવતી ન હતી. આમ બંનેને પરિચય કેળવી વાતો કરી અને દોસ્તી થઈ. કચ્છના નાના રણને સફેદ રણ પણ શા માટે કહે છે? તો કચ્છના નાના રણમાં જામેલા મીઠાના થરને લીધે રાત્રે ચંદ્રમાના પ્રકાશમાં અને દિવસે સૂર્યના પ્રકાશમાં દૂર સુધી સફેદ ચાદર પાથરી હોય તેવું દેખાય છે, તેથી કહેવામાં આવે છે. હવે તમે મુસાફરી દરમિયાન જે ફેરિયા પાસેથી લીધું હોય ને વસ્તુ એમાં લખવાનું. તો જો ચા, બિસ્કીટ, સમાચાર પત્ર, કેળા, ચીકુ, પછી પાણીની બોટલ, ઠંડા પાણીની બોટલ, સફરજન, જે પણ લીધું હોય તે લખવાનું છે. ત્યાર પછી પ્રશ્ન છે પ્રવૃત્તિમાં. તો દિવાસળી, ખાલી દિવાસળીના બોક્સનો ઉપયોગ કરો. તેમાંથી તમારી રમકડાની ટ્રેન બનાવીને નીચેના બોક્સમાં દોરવાની છે. બોક્સનો ઉપયોગ કરીને ટ્રેન દોરવાની છે. તમે જે વાહનમાં મુસાફરી કરી હોય તેવા ચિત્રને શોધી મેળવો અને તેમના ચિત્રનું અહીંયા સાયકલ, રિક્ષા, કાર જે પણ ચિત્ર મળે ને ચોંટાડવાનું રહેશે. ત્યાર પછી બેસીને શાંતિથી રમી શકાય તેવી રમતોની યાદી બનાવો. તો જે બેસીને રમ તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે આપેલા છે ને, આપણે સ્વાધ્યાય પોથીની અંદર જે વર્ક કર્યું ને તે તમારે કરવાનું છે ને તેમના ફોટા મારા વોટ્સઅપ નંબર ઉપર મોકલવાના છે. ધન્યવાદ.